હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 5 ગરીબી છેના નવા પ્રશ્નની સમજૂતી મેળવવા જઈ રહ્યા છીએ. આ પ્રશ્નનું નામ છે ગરીબીના કારણોની સમજૂતી આપો. વિદ્યાર્થી મિત્રો, ગરીબીના મુખ્ય 5 જવાબદાર કારણો છે ગરીબી વધવા માટે, ગરીબીનું સર્જન થવા માટે. જેમાંનું પહેલું કારણ છે ઐતિહાસિક કારણો, બીજું કારણ છે ગ્રામીણ કારણો, ત્રીજું છે આર્થિક કારણો અને ચોથું સામાજિક કારણો અને પાંચમું અન્ય કેટલાક કારણો આપ્યા છે. આજે આપણે ગરીબીના જુદા જુદા કારણોની સમજૂતી મેળવવાના છીએ. એમાંનું સૌથી ગરીબી માટેના પહેલા કારણો છે, નામ છે ઐતિહાસિક કારણો. ઐતિહાસિક કારણ એટલે આઝાદી પહેલાં ભારતના ઇતિહાસમાં જે ઘટનાઓ બની, અર્થતંત્રમાં, વેપારમાં, એના કારણે જે ગરીબીનું સર્જન થયું એનું વર્ણન અહીંયા ઐતિહાસિક કારણોમાં કરેલું છે. વિદ્યાર્થી મિત્રો, 3 માર્ક્સની ટૂંકનું આપણને પરીક્ષામાં પૂછાયો ક્વેશ્ચન છે, સમજી લે. તો પહેલું કારણ છે 17મી સદીમાં ભારત એક વ્યવસાયિક દેશ હતો. 17મી સદીમાં વિદ્યાર્થી મિત્રો, 17મી સદી એટલે 1601 થી 1700 સુધી, અને 17મી સદી કહેવાય ત્યાં સુધી ભારત એક વ્યવસાયિક દેશ હતો. મતલબ કે ભારત નિકાસમાં સુતરાઉ કાપડની મુખ્ય નિકાસ કરતો હતો અને ભારતની નિકાસમાં સુતરાઉ કાપડનો મુખ્ય હિસ્સો હતો. આપણે પરીક્ષામાં પણ પૂછાય કે 17મી સદીમાં ભારતની નિકાસમાં મુખ્ય હિસ્સો શેનો હતો, તો સુતરાઉ કાપડનો. ઉપરાંત મરી મસાલા અને ચોખાની પણ ભારત 17મી સદીની અંદર વિદેશમાં નિકાસ કરતો હતો. પરંતુ વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોના શાસન દરમિયાન, ભારત એક કૃષિ પ્રધાન દેશ હોવા છતાં અંગ્રેજોના શાસન દરમિયાન ખેતી ક્ષેત્રની સ્થિતિ ખૂબ જ નાજુક બની. ઘણા બધા કારણો હતા, એમાંનું એક કારણ હતું દુષ્કાળ, બીજું હતું જમીનદારી પ્રથા. જમીનદારી પ્રથામાં જમીનદારો, સાહુકારો એ ખેડૂતોનું, એટલે કે નાના ખેડૂતોનું ગણોતિયાઓનું શોષણ કરતા હતા. એ જમીનદારી પ્રથા, જમીન મહેસૂલ એટલે જમીન ઉપર ઉઘરાવવામાં આવતો કર, આનું પ્રમાણ ઊંચું હતું. સાંજ પ્રથા એટલે સાંજ એટલે ભાડું. જે લોકો જમીન ભાડે રાખતા હતા એ લોકોએ ઊંચું ભાડું ચૂકવવું પડતું હતું, એટલે સાંજ પ્રથામાં ભાડું ઊંચું ચૂકવવું પડતું હતું. જમીનના કર એટલે કે મહેસૂલ વધારે હતા. જમીનદારો અને સાહુકારો, એમની પાસેથી ખેડૂતો લોન લેતા હતા અને લોનના ઊંચા વ્યાજ ચૂકવવા પડતા હતા. પરિણામે આવતું હતું કે ધીમે ધીમે ભારતના ખેડૂતોની સ્થિતિ ખરાબ બનતી ગઈ અને ગરીબી ધીમે ધીમે વધતી ગઈ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, એમ કહેવાય છે કે અંગ્રેજોએ અમલમાં મૂકેલી વેપાર નીતિ, આયાત અને નિકાસની જે નીતિ હતી, વેપાર નીતિ, ઉપરાંત ઉદ્યોગો માટેની નીતિ અને કર એટલે કે ટેક્સ, આ ટેક્સ, આ બધી નીતિ એવી હતી કે જેને કારણે માત્ર ને માત્ર અંગ્રેજોને જ વેપારમાં ફાયદો થયો, ભારતના વેપારીઓને આ એક પણ નીતિનો ફાયદો થયો નહીં. પરિણામે એવું કે ધીમે ધીમે ભારતના વેપારને અસર થઈ અને ધીમે ધીમે ગરીબીનું પ્રમાણ વધતું ગયું. અહીંયા એમ કહે છે કે ભારતની નિકાસોને, બહુ જ મહત્વનો મુદ્દો, ભારતની નિકાસોને યુરોપના બજારમાં વેચવા માટે મૂકવા ઉપર કેટલાક પ્રતિબંધો હતા કે ભારતે જે નિકાસ કરે પણ અમુક જ વસ્તુઓની નિકાસ કરી શકે, અમુક જથ્થામાં જ નિકાસ કરી શકે, એના ઉપર ભારતના પ્રતિબંધો હતા. પણ એનાથી વિપરીત, એની સામે યુરોપની વસ્તુઓ ભારતના બજારોમાં જો વેચવી હોય તો અંગ્રેજોની નીતિ એવી હતી, એમને કેટલીક કર રાહત એટલે કે છૂટછાટ આપવામાં આવતી હતી, એમને અમુક જથ્થામાં જ નહીં ગમે એટલી વસ્તુ અહીંયા મોકલવાની છૂટ આપવામાં આવતી હતી, ટેક્સ પણ એની પાસેથી ઓછો લેવામાં આવતો હતો. પરિણામે આવતું હતું કે ભારત વિદેશના બજારમાં નિકાસ કરે તો અહીંયા પ્રતિબંધો હતા, વિદેશના વેપારીઓ ભારતમાં આયાત કરે તો એમની ઉપર છૂટછાટ હતી. પરિણામે એમ કહેવાય છે કે ભારતની વેપારીઓ અને ભારતના ઉદ્યોગો છે એની સામે ટકવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવતા હતા. 1853માં વિદ્યાર્થી મિત્રો, તમારે ભણવામાં આવી ગયું છે, 16મી એપ્રિલ 1853ના રોજ ભારતમાં રેલવેનો પ્રારંભ થયો અને આ રેલવેનો પ્રારંભ અંગ્રેજોએ કર્યો. આપણને નવાઈ લાગે, આ દેશનું સૌથી મોટું જાહેર સાહસ છે કે જેમાં 16,000 કરતા વધારે કર્મચારીઓ રોજગારી મેળવે છે. તો આવા રેલવેની અંદર અંગ્રેજોએ સ્થાપિત રેલવે કરેલી હોવા છતાં એનો ઉપયોગ અંગ્રેજો ઇંગ્લેન્ડમાંથી આયાત થતી વસ્તુઓને ભારતના બજારોમાં પહોંચાડવા માટે રેલવેનો ઉપયોગ અંગ્રેજો કરતા હતા. મતલબ કે રેલવેની સ્થાપનાનો હેતુ
અંગ્રેજોનો ભારતના વિકાસ માટેનો નહોતો, પોતાના વેપારના વિકાસ માટેનો હતો. એમ કહેવાય છે અંગ્રેજોની આ ખરાબ નીતિને કારણે ભારતીય ઉદ્યોગો અને વેપાર છે એ પડી ભાંગા, એની ઉપર વિપરીત અસર થઈ. એટલું જ નહીં, નાના અને ગૃહ ઉદ્યોગો જે રોજગારી સૌથી વધારે આપી શકે એવા નાના અને ગૃહ ઉદ્યોગો અંગ્રેજોની નીતિના અને વેપારની સામે પાયમાલ બની ગયા. પરિણામે બેરોજગારીનું સર્જન થયું અને બેરોજગારીના સર્જનને કારણે ધીમે ધીમે ગરીબીમાં વધારો થયો. તો આ એના ઐતિહાસિક કારણો છે એ હતા. વિદ્યાર્થી મિત્રો, ગરીબીના બીજા ગ્રામીણ કારણો છે કે જે માત્ર ગ્રામીણ વિસ્તારને લાગુ પડે છે એવા ગરીબીના સર્જન માટેના ગ્રામીણ કારણોમાં મુખ્ય બે કારણોની આપણે સમજૂતી મેળવવાની છે. તો આ એ ઐતિહાસિક કારણો હતા, બી છે એ ગરીબીના ગ્રામીણ કારણો. ગ્રામીણ કારણો એટલે જે ગ્રામ્ય વિસ્તાર સાથે સંકળાયેલા છે એવા કારણો. એવા વિદ્યાર્થી મિત્રો, પહેલું કારણ છે કુદરતી પરિબળો. હવે આપણને પ્રશ્ન એવો થાય કે કુદરતી પરિબળો તો શહેરને પણ લાગુ પડે, પણ વિદ્યાર્થી મિત્રો, ભારતની મોટા ભાગની પ્રજા ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. ભારતની મોટા ભાગની પ્રજા ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. એટલું જ નહીં, ભારત કૃષિ પ્રધાન દેશ છે અને પરિણામે ગ્રામ્ય વિસ્તારમાં લોકોની રોજગારીનો સૌથી મોટો આધાર છે ને કયો છે, ખેતી એટલે કે કૃષિ. એ સમયમાં અને આજે પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ કહે છે કે ભારતમાં કુદરતી પરિબળો એટલે દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, સુનામી, આ બધા જ કુદરતી પરિબળોને કારણે એમ કહેવાય છે કે ભારતમાં ખેત ઉત્પાદન ઘટતું ગયું. અને ભારતમાં ખેત ઉત્પાદન ઘટ્યું, પરિણામે ખેડૂતોની આવકમાં ઘટાડો થયો, અને ખેડૂતોની આવકમાં ઘટાડો થયો એટલે ગરીબીનું સર્જન થયું. મતલબ ભારતની ખેતીને અસર કરતા કુદરતી પરિબળોને કારણે એમ કહેવાય છે કે ભારતમાં ગરીબીનું છે એ સર્જન થયું. આ કુદરતી પરિબળ. ગ્રામીણ કારણોમાં બીજું કારણ છે વસ્તી વિષયક પરિબળ. આપ સૌ જાણો છો વિદ્યાર્થી મિત્રો કે સમગ્ર વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ ભારતનું બીજું સ્થાન છે, જ્યારે ચીનનું વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ પહેલું સ્થાન છે. એમ કહેવાય છે કે ભારત વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ બીજું સ્થાન ધરાવે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં જન્મદર જેટલી ઝડપે વધે છે એટલી ઝડપે મૃત્યુ દર ઘટતો નથી. જો જન્મદર વધતો હોય અને મૃત્યુદર પણ વધતો હોય તો વસ્તી સ્થિર રહે, પણ મુશ્કેલી એ છે કે જન્મદર જેટલી ઝડપે વધે છે એના કરતા ઓછી ઝડપે મૃત્યુદર ઘટે છે. પરિણામે આવે છે કે બંને વચ્ચે જે તફાવત આવે છે ને એ કારણે વસ્તીમાં વધારો થાય છે. વસ્તીમાં વધારો થાય છે, પરિણામે આવે છે કે લોકોની માથાદીઠ આવક પણ ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, માથાદીઠ આવક એટલે દેશની કુલ રાષ્ટ્રીય આવકને જનસંખ્યા વડે ભાગીએ એટલે માથાદીઠ આવક જે મળે છે. વસ્તી વધતી જાય, કુટુંબની સંખ્યાનું પ્રમાણ વધતું જાય, પરિણામે લોકોની સરેરાશ વ્યક્તિગત આવક એટલે કે માથાદીઠ આવક પણ ઘટતી જાય. એની સામે એમ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે દિન પ્રતિદિન શ્રમિકોના પુરવઠામાં વધારો થાય છે. શ્રમિકોનો પુરવઠો વધે છે, એની સામે સરકાર રોજગારીની તકોનું પૂરતું સર્જન કરી શકતી નથી, અને રોજગારીની તકોનું સર્જન કરી શકતી નથી, પરિણામે ગરીબીમાં ધીમે ધીમે વધારો થાય છે. મતલબ કે ગરીબીમાં વધારો થવાનું કયું કારણ, તો કે વસ્તી વિષયક. વસ્તી વિષયક એટલે ભારતમાં જન્મદર કરતા મૃત્યુ દર ધીમે ઘટે છે, પરિણામે વસ્તી વૃદ્ધિનો દર વધતો જાય છે, એટલે લોકોની વ્યક્તિગત આવક ઘટતી જાય છે, શ્રમિકોનો પુરવઠો વધતો જાય છે, સામે સરકાર રોજગારીની તકોનું સર્જન કરી શકતી નથી, અને પરિણામે આવે છે કે ભારતમાં ગરીબીમાં વધારો થાય છે. તો ગરીબીના આ ગ્રામીણ કારણોમાં બે સમજવાના છે, એક કુદરતી પરિબળો
અને વસ્તી વિષયક પરિબળો. થેન્ક યુ.